ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે ઓવરલોડ વાહનોના કારણે પંચાયતના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા 5 દિવસથી પંથકમાં પાણીનો કકળાટ ઉઠ્યો છે. ત્યારે આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉમરલા ગામની મુલાકાતે આવ્યા હતા. ત્યારે મનસુખ વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઝઘડિયા પંથકમાં ચાલતા ઓવરલોડ રેતીના વાહનોના બાબતે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, RTO સહિત ભૂસ્તર વિભાગ તેમજ રાજપારડી તથા ઉમરલા પોલીસની મિલીભગત હોવાની વાત સામે આવી છે. ઓવરલોડ વાહનોના કારણે ઉમરલા સહિત આસપાસના ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રાજપીપળાથી લઈ ભરૂચ સુધી રોડની સાઈડમાં રેતીના મોટા મોટા ડુંગરો ખડકી દેવામાં આવ્યા છે. આ બાબતે મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરનું પણ ધ્યાન દોર્યું હતું, પરંતુ તેમણે પણ કોઈ પગલાં નહીં ભર્યા હોવાનો આક્ષેપ મનસુખ વસાવાએ કર્યો છે. જો આ વિસ્તારમાં દોડતા ઓવરલોડ વાહનો બંધ નહીં થાય તો મનસુખ વસાવા દ્વારા જન આંદોલન કરવામાં આવશે અને તેનું નેતૃત્વ તેઓ પોતે જાતે કરશે તેવી પણ સાંસદ મનસુખ વસાવાએ ચીમકી ઉચ્ચારી છે. વાઘપોરાનું ઉમરલા ગ્રામ પંચાયત ખૂબ મોટી ગ્રામ પંચાયતો છે, એક મિનિ શહેર જેવી આ બંને ગ્રામ પંચાયતો છે, જોઈન્ટ સાથે જોડાયેલી છે. ઉમરલા સાથે લોકો ઉમરલાના નામથી જ ઓળખાય છે. આ બંને ગ્રામ પંચાયત ના લોકો ખૂબ હેરાન છે. રેતીના હાઈવા ઓવરલોડ ભરીને જાય છે, એના કારણે ખૂબ હેરાન થાય છે. ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે, કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે. નાના વાહન ચાલકો તો ખૂબ જ પરેશાન છે. આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા 5 દિવસથી તૂટી ગઈ છે. જિલ્લા વહીવટીતંત્રને, તાલુકા વહીવટીતંત્રને, મામલતદાર હોય, PSI હોય, એ ખાણ ખનીજવાળાને પણ જાણ કરી છે, છતાં પણ કોઈક ન કોઈક કારણ છે. એમની સાથે મિલીભગત છે કે શું છે? લોકોનો તો આક્ષેપ જ સીધો છે, બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલીભગત છે, એના કારણે બેરોક આ ચાલે છે. ના, પાઇપલાઇન તૂટી ગઈ, પીવાના પાણીનો પ્રશ્ન TV મીડિયામાં આવે છે, લોકલ સોશિયલ મીડિયામાં આવે છે, છતાં પણ એક સિંગલ એક અધિકારી, PSI કે મામલતદાર કે પ્રાંત ક્યાં વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા. TDO પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે. TDO કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી, એ મને સમજાતું નથી. તો આ હાઈવાના કારણે રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે. રેતીના ધંધા સાથે જોડાયેલા અમને પૂરો સહકાર આપે, સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો, ધંધો કરો, અમને કોઈ વાંધો નથી. પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો, જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો, એના કારણે લોકો હેરાન થાય છે. અને રાજપીપળાથી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક લોકોએ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે, TDOનું સેટિંગ છે, RTOના અધિકારીઓની સેટિંગ છે, અહીંયા PSI રાજપાડીના PSI ને ઉમરલાના PSIનું સેટિંગ છે. લોકો ખુલ્લી આમ કહે છે, આ લોકોની વાત કરે છે.